ડભોઈના તિલકવાડા ગઈકાલે એક સાથે બે દીપડાના મોત નીપજ્યા હતા જેમાં તિલકવાડા તાલુકામાં અઢી વર્ષીય દીપડાનું અકસ્માતમાં મોત જ્યારે ડભોઈના અકોટી સોમપુરા ખાતે સાડા ત્રણ વર્ષીય કુદરતી મોત નીપજ્યું હતું બંને દીપડાઓનું પીએમ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડભોઈદનું તિલકવાડા પંથક હવે આજકાલ દીપડાનું બંધ બની ચૂક્યું છે ગઈકાલે ડભોઈ તાલુકાના અકોટી અને સોમપુરા જવાના આંતરિક માર્ગ ઉપર આવેલા એક ખેતરની બાજુમાં ખાડામાં એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો રાહદારીએ જોઈ સત્વરે ડભોઈ વન વિભાગને જાણ કરતા તંત્ર સત્વરે ત્યાં દોડી ગયું હતું અને સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કર્યું હતું દીપડાના શરીર પર કોઈપણ પ્રકારના ઈજાના ચિહ્નો ન હતા જેની ઉંમર આશરે સાડા ત્રણ વર્ષ જ્યારે તેની લંબાઈ એકસો દસ સેન્ટીમીટર પૂછડી વિનાનું એકસો ને પંચોતેર સેન્ટીમીટર પૂછડી સાથેની હોવાનું આરએફઓ ડબલ્યુએ જણાવ્યું હતું એટલું જ નહીં કુદરતી ગયેલ હોય દીપડાનું પંચનામું કરી તેને પીએમ માટે પણ મોકલી આપ્યો છે કુદરતી મૃત્યુ હોય કયા કારણસર તેનું મોત થયું છે તેનું રહસ્ય પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે કેવી રીતે તિલકવાડા તાલુકામાં પણ ઉતાવળી નજીક દોઢ વર્ષે દીપડાનું અકસ્માત થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે તેના આરએફઓના જણાવ્યા મુજબ તેની લંબાઈ આશરે સવા બે ફૂટ જેટલી હતી તેના આરએફઓએ આપેલી માહિતી મુજબ પ્રાથમિક પીએમ જોતા અકસ્માતના કારણે શ્વાસ તૂટી જવાથી આ દીપડાનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે